ગુજરાતના સૌથી સચોટા ગાયકાર તરીકે ઓળખ ધરાવતા પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે ચોમાસું વહેલું આવશે. સાથે જ તેઓનો અંદાજ હતો કે ચોમાસું 4-5 દિવસ વહેલું આવી શકે છે અને 11 તારીખે હોઈ શકે છે, જે આગાહી તેમની સાચી પડી છે. ચોમાસું ગુજરાતમાં 11 તારીખે બેસી ગયું છે, પરંતુ હવે શું પરિસ્થિતિ હશે અને કેવી રીતે ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે તે પણ પરેશભાઈ તરફથી જણાવવામાં આવ્યું છે, એ પણ સાંભળી લો. અંતે આજ રોજ 11 જૂન 2024 ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે એ કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતાં વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે. અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે. આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતાં 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જો કે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતાં વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે, ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતાં 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. આજથી નિરનિરંતર નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય. અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે અને આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે, એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે, એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય એ પહેલાં ગુજરાતના તમામ વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે. ચોમાસાની શરૂઆત છે આજથી થઈ ચૂકી છે અને આવનારા દિવસની અંદર ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક આશા છે. ગુજરાતના સૌથી સચોટા ગાયકાર તરીકે ઓળખ ધરાવતા પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે ચોમાસું વહેલું આવશે. સાથે જ તેઓનો અંદાજ હતો કે ચોમાસું 4-5 દિવસ વહેલું આવી શકે છે અને 11 તારીખે હોઈ શકે છે, જે આગાહી તેમની સાચી પડી છે. ચોમાસું ગુજરાતમાં 11 તારીખે બેસી ગયું છે, પરંતુ હવે શું પરિસ્થિતિ હશે અને કેવી રીતે ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે તે પણ પરેશભાઈ તરફથી જણાવવામાં આવ્યું છે, એ પણ સાંભળી લો. અંતે આજ રોજ 11 જૂન 2024ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે એ કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતાં વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે. અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે. આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતાં 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જો કે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતાં વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે, ને એવું જ
ચાલુ વર્ષે બન્યું છે, સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. આજથી નિરનિરંતર નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય. અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે અને આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે, એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે, એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય એ પહેલા જ ગુજરાતના તમામ વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે. ચોમાસાની શરૂઆત છે આજથી થઈ ચૂકી છે અને આવનારા દિવસની અંદર ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક આશા છે.